નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં પ્રકરણ નંબર 2માં આપણે જે અભ્યાસ કરવાનો છે કે જે આગળનો જે ભાગ હતો એમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો દ્વિઘાત બહુપદીનો જે સંબંધ ચકાસવો છે એવા એક્ઝામ્પલ આપણે ગણતરી કરી ચૂક્યા છે. એમાંનો એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 5, અને એમાં એવું કીધેલું છે કે જે પહેલાં તો શું કરવાનું છે, બહુપદીના શૂન્યો શોધવાના છે, શૂન્યો શોધી અને ત્યારબાદ સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા આપણને ટી સ્વરૂપે આપેલું છે, તો કે અહીંયા ટી સ્ક્વેર માઇનસ 15 સ્વરૂપે આપેલું છે, કારણ કે અહીંયા ટી છે અને ટી સ્ક્વેર માઇનસ 15 સ્વરૂપે આપેલું છે. શું કરવાનું છે કે શૂન્યો શોધવાના, શૂન્યો શોધી અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો સૌ પ્રથમ તો આપણે શૂન્યો શોધવા તો આપણને ખ્યાલ છે કે પી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લઈએ છીએ, 0 લઈ લઈએ છીએ. તો આપણને આવું મળે કે ટી સ્ક્વેર માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તો હવે આપણે સાદુરૂપ કઈ પ્રકારે આપીએ કે અહીંયા જે ટી સ્ક્વેર માઇનસ 15 છે, હવે આપણે આવું ભણી ચૂક્યા છીએ કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આનો અવયવ એ પ્લસ બી અને એ માઇનસ બી પ્રકારે મળે છે, ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારે મળે છે. તો હવે અહીંયા 15નો વર્ગ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ, તો અહીંયા અલગ ટીનો સ્ક્વેર કરીએ અને અહીંયા 15 છે તો વર્ગમૂળમાં 15 કરી અને એનો સ્ક્વેર કરી દઈએ, ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે વર્ગમૂળમાં 15નો સ્ક્વેર કરીએ તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 બરાબર 15 થાય એવું આપણને ખ્યાલ છે. તો આપણે એવું લખી શકીએ કે ટી પ્લસ વર્ગમૂળમાં 15 એક અવયવ મળ્યું એ પ્લસ બી પ્રમાણે, બીજું પ્રમાણે કે એ માઇનસ વર્ગમૂળમાં 15 મળ્યું બીજા પ્રમાણે, તો બરાબર 0 થઈ જશે. હવે શું કરવાનું છે કે આ જે અવયવ મળ્યા તો આપણને કેવા પ્રકારે મળે છે કે ટી પ્લસ વર્ગમૂળમાં 15 ઇઝ ઇક્વલ ટુ 0, અને બીજું અવયવ મળ્યું કે ટી માઇનસ વર્ગમૂળમાં 15 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે ટી બરાબર એક જે શૂન્ય મળે એ વર્ગમૂળમાં માઇનસ 15 શૂન્ય મળે છે, અને બીજું જે શૂન્ય મળે છે એ કે ટી પ્લસ અહીંયા માઇનસ છે તો ટી અહીંયા પ્લસ વર્ગમૂળમાં 15 શૂન્ય મળે છે. હવે શું કરવાનું છે, તો આ જે મળ્યું એ શું કહેવાય કે પી ઓફ એ ટી બહુપદી, અહીંયા ટી છે એટલે આપણે ટી સ્વરૂપે લેવાનું, પી ઓફ ટી બહુપદી ટી સ્ક્વેર માઇનસ 15ના બે શૂન્યો માઇનસ વર્ગમૂળમાં 15 અને પ્લસ વર્ગમૂળમાં 15 છે. કયા બે શૂન્યો છે, આ આલ્ફા અને બીટા બે શૂન્યો કયા છે, એક માઇનસ વર્ગમૂળમાં 15 અને એક પ્લસ વર્ગમૂળ 15, બંને શૂન્યો આપેલા છે. હવે આ બંને જે શૂન્યો આપેલા છે એને શું કરવાનું છે, સહગુણકોનો વચ્ચે સંબંધ ચકાસવાનો છે. તો આપણને અહીંયા પી ઓફ ટી બહુપદી આપેલી છે, તો પી ઓફ ટી બહુપદી ટી સ્ક્વેર માઇનસ 15ને હવે શું કરશું કે અહીંયા જે આપેલી બહુપદીને કોના સાથે સરખાવવાની, ટી સ્વરૂપે છે તો આપણે ટી સ્વરૂપે લેવાની કે પી ઓફ ટી એ ટી સ્ક્વેર માઇનસ બી ટી પ્લસ સી, કારણ કે એક સ્ક્વેર જે ચલ તો કોઈ પણ હોઈ શકે છે એટલે આપણે આ પ્રકારે લખી શકીએ છીએ, સાથે સરખાવી દઈએ. તો અહીંયા જે એની કિંમત થાય, એની કિંમત કેટલી થાય, 1 થશે, કારણ કે ટી સાથે 1 ગુણાયેલો છે. બીની કિંમત શું થાય, કારણ કે બીની કિંમત તો આપણને અહીંયા આપેલી જ નથી એટલે બીની કિંમત થઈ જશે 0. તો સીની કિંમત શું થઈ જશે, તો કે સીની કિંમત થશે અહીંયા માઇનસ 15. બીની કિંમત કેમ 0 થઈ, કારણ કે અહીંયા વચ્ચેનું જે મધ્યમ પદ છે એ આપણને આપેલું નથી એટલે 0 હોઈ શકે, 0 જ હોય, કારણ કે આપેલું છે નહીં, માટે 0 વડે x વડે ગુણાયેલું છે ટી વડે, માટે 0 છે. હવે આપણે સરખાવી દઈએ તો સરખાવશું તો આપણને શું મળશે કે બંનેનો સરવાળો, કે શૂન્યોનો સરવાળો કરીએ, કે શૂન્યોનો સરવાળો કરીએ તો આપણને એવું મળે છે કે વર્ગમૂળમાં માઇનસ 15 પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર આપણને જે જવાબ મળે એ કેવો મળે, ધારો કે આપણે ખ્યાલ છે કે માઇનસ બી અપોને, માઇનસ બી અપોને એટલે માઇનસ બીનું મૂલ્ય 0 છે, તો કે 0/1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણ સંબંધ ચકાસી લીધો, આપણે શૂન્યોનો ગુણાકાર ચેક કરીએ કે શૂન્યોનો જે ગુણાકાર છે એ આ પ્રકારે મળશે કે માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા પ્લસ વર્ગમૂળમાં 15 એટલે કેટલા થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ માઇનસ અને 15 ગુણ્યા 15 વર્ગ રૂટ પંદર એટલે કેટલા થઈ જશે, પ્લસ આ જે છે એ 15 થઈ જશે માઇનસ 15. તો એ બરાબર આપણે એવું લખી શકીએ કે સી અપોન એ, સી શું છે આપણું અચળ પદ,
ભાગ્યાંક શું છે, અહીંયા જે પ્રથમ પદ છે આપણું લખી શકીએ છીએ. આ રીતે શું કરી શકીએ છીએ, આપણે સરખામણી કરી શકીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારની બહુપદી આપેલી હોય તો એ બહુપદીના શૂન્ય શોધવાના. એ શૂન્ય આપણે કઈ રીતે શોધવાના છે કે એ શૂન્યના આપણે જો અવયવ પાડીને શૂન્ય શોધવાના છે. અવયવ પાડીને શોધી શકો, ઘણી બધી રીતો છે શૂન્ય શોધવાની. એ શૂન્ય શોધ્યા બાદ આપણે પછી શું કરવાનું છે, એને સરખાવવાના છે. ત્યારબાદ આપણે શૂન્ય આલ્ફા અને બીટા સાથે સરખાઈ, ધારો કે બીજું જે પદ છે એની સાથે સરખાઈને પછી શું કરશું, શૂન્યનો સરવાળો કરશું, શૂન્યનો ગુણાકાર કરીને સૂત્ર સાથે સરખાવી દેશું. તો આપણો જે બે માર્ક્સ છે એ આપણા બે માર્ક્સ કમ્પ્લીટ આપણે જે મેળવીએ છીએ. આવા પ્રકારનો આ સિસ્ટમેટિક એક્ઝામ્પલ આ રીતથી આપણે જે છે એ ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. તમારા સવાલોના જવાબ બિલકુલ અમે તમારા સુધી સરળતાથી પહોંચાડશું. પરંતુ તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય કોમેન્ટ્સ કરો અથવા સંપર્ક કરો, જવાબ તમને મળી રહેશે. થેન્ક યુ.